नमस्ते, हेलो गुजरात। अत्यारे ઉદય કલાકારના પ્રેસિડેન્ટ આપણી મધ્ય ઉપસ્થિત છે, મિસ્ટર વિપુલ પંડ્યા। તો આપણે તેમની પાસે થોડી માહિતી મેળવે કે ઉદય કલાકાર શું છે અને ક્યાંથી શરૂ કર્યું હમણે। તો વિપુલભાઈ, આપ શું માહિતી કરવા માંગો છો? જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય પરશુરામ આપ સૌને। ઉદય કલાકાર 2022 અત્રે આપણે પ્રતિયોગિતા ચાલી રહી છે। આપણે તેના અંતર્ગત રાજકોટ ઓડિશન, સુરત ઓડિશન અને વડોદરા ઓડિશન પૂરું કરી ચૂક્યા છીએ અને આજે 2 જાન્યુઆરી 2022 આપણે અહીં અમદાવાદ ખાતે ઓડિશન રાખ્યું છે। આના પછી જે પ્રતિસ્પર્ધી જે ઉદય કલાકારો સિલેક્ટ થશે તે સેમિફાઇનલ અને પછી ગ્રાન્ડ ફિનાલેમાં પોતાનું પરફોર્મન્સ આપશે અને પછી આપણે તેમને જે આપણા ઇનામો છે પ્રાઇઝ છે એનાથી સન્માનિત કરીશું। હવે ઉદય કલાકાર 2022 અને આ જે પ્રતિયોગિતા છે તેના વિશે હું આપને થોડીક માહિતી આપીશ કે આપણે સૌથી પહેલાં 2019માં આ પ્રતિયોગિતા લોન્ચ કરી છે। ઉદયોમાં જે આપણી કમ્યુનિટી છે તેમાં આપણા જે ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એમને આપણે એક મંચ આપી શકીએ, તેમની કળા, તેમની ટેલેન્ટ બહાર આવી શકે તે અર્થે, તે હેતુથી આપણે આ એક પ્રતિયોગિતાનું આયોજન કર્યું છે અને તેના અંતર્ગત પ્રથમ સિઝન આપણે 2019માં કરી હતી અને આ જે સિઝન છે સેકન્ડ સિઝન છે ઉદય કલાકાર 2022। અને મારી રિક્વેસ્ટ છે બધા જ કલાકારોને, બધા જ ઉદય કલાકારોને, ક્યાં પણ હોય આપ આ મંચનો લાભ લો। આપની પાસે કોઈ પણ ટેલેન્ટ હોય, કળા હોય તો તે આ મંચ ઉપર આવીને આપ બધાને બતાવી શકો છો અને પોતાની કળા નિખારી શકો છો। બીજો આનો હેતુ એ છે કે આપણે આ જે ઉદય કલાકારનો મંચ છે તેના માધ્યમથી બધા ભેગા થઈએ, એકબીજાને મદદ કરીએ, એકબીજાને પ્રોત્સાહિત કરીએ, ખાસ કરીને જે બાળકો છે તેમને આપણે પ્રોત્સાહિત કરીએ અને બાળકોનું જો ઘડતર સારું થશે તો આપણો સમાજ, આપણો રાજ્ય અને આપણા દેશનું પણ તે ભલું કરી શકે છે, તે આપણા દેશનું નામ રોશન કરી શકે છે। તો ખાસ કરીને બાળકોએ અને જે યુવાન યુવતીઓ છે તેમણે ચોક્કસ આ મંચનો લાભ લેવો જોઈએ તેવી મારી વિનંતી છે અને આશા પણ છે કે આવું થશે। આભાર, જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ।